જામનગરમાં દરબારગઢથી બર્ધન ચોક અને માંડવી ટાવર સુધીના વિસ્તારમાં એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં એસ્ટેટ શાખા દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટાપાયે દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી બર્ધન ચોક વિસ્તારમાં પથારાવાળાઓના દબાણની કાયમી સમસ્યા ઉકેલવા તંત્ર દ્વારા સતત ઝુંબેશ ચલાવાઈ રહી છે. મેયર સહિતના આગેવાનોની આગેવાનીમાં પણ કાર્યવાહીઓ થઈ છે. એ પછી આજે ફરી એક વખત જડબેસેલા બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવાયા છે. બર્તન ચોક છે, બર્તન ચોકમાં ઘણા સમયથી ટ્રાફિકની ઘણી બધી સમસ્યા હતી. તો જે લોકો બહાર ઇલીગલ નિર્માણ કાર્ય કરેલ હતા, તો આ જેએમસી તરફથી આ ડ્રાઈવ રાખેલ છે અને અહીંયા કોઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ના બને એટલા માટે પૂરતો પોલીસનો બંદોબસ્ત રાખેલ છે. અને અહીંયા ટ્રાફિકની ઘણી બધી સમસ્યા હોય અને ઘણા બધા લોકો ગેરકાયદેસર રૂપથી લોકોને ત્યાં બહાર ભાડા પર દુકાન બનાવીને રોડ પર સરકારી જગ્યા પર દુકાન બનાવી લીધી છે અને ઘણો બધો ભાડો પણ લોકો ઉઘરાવે છે. તો એટલા માટે આજ કારવાઈ થઈ રહી છે અને આ કારવાઈ 2-3 દિવસ લાંબી ચાલશે. અને આજે ઘણા બધા લોકો એવું કહે છે કે મારા પાસે કોઈ ડોક્યુમેન્ટ છે, તો અમે લોકો બધાના ડોક્યુમેન્ટ મંગાવીને પણ કરાવી રહ્યા છીએ. સાહેબ, આ વારંવાર તંત્ર ઝુંબેશ કરે છે, પરંતુ થોડા દિવસો પછી જે છે તે પરિસ્થિતિ થઈ, આ વખતે કોઈ એટલા માટે આ વખતે બધી જે પણ ગેરકાયદેસર આગે આનો પરમાનન્ટ નિર્માણ કાર્ય છે એ પણ અમે લોકો તોડી રહ્યા છે. જેએમસી બધી કામગીરી જે છે આ કરી રહી છે, તો આ કામગીરીને કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ના ઊભી થાય એટલા માટે અમે લોકો બધા અહીંયા ઉપસ્થિત છીએ. થેન્ક યુ. અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલ બિપોરજોઈ નામના ચક્રવાતના સંભવિત જોખમને પગલે તથા ચોમાસા પૂર્વે ફાયર વિભાગના રેસ્ક્યુ સાધનોની ચકાસણી કરવામાં આવી છે. જામનગરના ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈ દ્વારા તમામ સાધનોની ચકાસણી કરી ફાયરના સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જામનગરની સરકારી પોલિટેકનિક કોલેજમાં પ્રાધ્યાપકો વિદ્યાર્થીઓને અપશબ્દો કહી હળદૂત કરતા હોવાના તથા ઇન્ટરનલ માર્ક્સ નહીં મૂકવાની ધમકીઓ આપતા હોવાના આરોપ લાગતા ખળભળાટ થયો છે. આ મુદ્દે NSUI તથા યુવક કોંગ્રેસના આગેવાનો દ્વારા કોલેજના પ્રિન્સિપાલને આવેદન પાઠવાયું છે, તેમજ જવાબદારો સામે પગલાં ન લેવાય તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. જામનગરમાં ઐતિહાસિક ભુજિયા કોઠાના જીર્ણોદ્ધારનું કાર્ય હવે અંતિમ તબક્કામાં છે એમ કહી શકાય. આ તકે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારિયા સહિતના આગેવાનો દ્વારા ઇજનેરો તથા સંબંધિત અધિકારીઓ સાથે ભુજિયા કોઠાની મુલાકાત લેવામાં આવી હતી. જામનગર પર બિપોરજોઈ ચક્રવાતના સંભવિત જોખમને પગલે આજે જામનગરની PGVCL કચેરીમાં મુખ્ય વીજ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. બીજી તરફ ફાયર બ્રિગેડના જવાનો પણ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા સજ્જ થઈ ગયા છે. RJ વાળા ચીફ એન્જિનિયર PGVCL રાજકોટ, અમારા માનનીય મેનેજિંગ ડિરેક્ટર શ્રી MJ દવે સાહેબના માર્ગદર્શન હેઠળ અમે જે અત્યારે આપણા અરબી સમુદ્રની અંદર બિપોરજોઈ નામનું જે ચક્રવાત વાવાઝોડું જે અત્યારે ઉદ્ભવ થયું છે અને એમનો જે ઉત્તર દિશા તરફનો માર્ગ છે, જેને કારણે અમારો PGVCLનો કોસ્ટલ એરિયા એમાં અફેક્ટ થવાનો છે, તો એમને અમારો ઇલેક્ટ્રિકલ નેટવર્ક જે એનાથી અફેક્ટ થશે, બ્રેકડાઉન સર્જાશે, તો વધુમાં વધુ ઝડપથી અમે પાવર રિસ્ટોર કરી શકીએ એની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમે આજે જામનગર ખાતે એક મિટિંગ બોલાવેલી હતી. જામનગરના અમારા અધિક્ષક ઇજનેર શ્રી LK પરમાર સાહેબ અને એમની એક્ઝિક્યુટિવ ઇન્જિનિયરની ટીમો આ માટે છેલ્લા 2-3 દિવસથી લોકો સતત કાર્યરત છે. એમને પણ ઘણી પૂર્વ તૈયારીઓ કરી લીધી છે. આપણો ખાસ કરીને જે દરિયા કિનારો છે, દ્વારકા છે, ભાટિયા છે એ સાઈડનો, કે એમાં સંભવત ચક્રવાત છે એ ઉત્તર દિશા તરફ ચાલુ જાય, પણ એમની પવન અને વરસાદની ઇફેક્ટ થશે, તો અમારો ઇલેક્ટ્રિક નેટવર્ક છે એમાં જો કંઈ બ્રેકડાઉન સર્જાય તો એને તાત્કાલિક રિસ્ટોર કરવા માટે પહોંચી વળવા માટે PGVCLની ટીમો અમે તૈનાત કરી છે. જરૂરી માલસામાન પણ ઉપલબ્ધ છે, મેન પાવર મટીરિયલ ઉપલબ્ધ છે, અને બહારની ટીમો પણ જો અહીંયા કામ માટે જરૂર પડશે તો અમે બોલાવી લેશું અને એમનું પણ બધી તૈયારીઓ અમે કરી લીધી.